જય સોમનાથ સાહેબ, નમસ્કાર. હું ગુજરાત રાજ્ય વર્કિંગ પ્રેસિડન્ટ આમ આદમી પાર્ટી જગમાલવાડા, ગીર સોમનાથ મારું વતન. મિત્રો, દેશની જનતાને અને ગુજરાતની જનતાને અને આ વિસ્તારની જનતાને પરેશાન માટે હું એવું કહેવા માગું છું કે આ ડબલ એન્જિન સરકારને, કે જે રોડ મંત્રી પોતે બોલે છે કે 60 કિલોમીટરની અંદર એક જ ટોલનાકું રહેશે, એકથી બીજા ટોલનાકાનું અંતર 60 થી 65 કિલોમીટર રહેશે, એને બદલે અમારે ગીર સોમનાથ જિલ્લામાં 3 ટોલનાકા 63 કિલોમીટરમાં 3 ટોલનાકા છે. એક ટોલનાકું ડારી ટોલનાકું, બીજું ટોલનાકું સુંદરપરા અને ત્રીજું વેડવા. આ ત્રણેય ટોલનાકા ને એકથી છેલ્લા ટોલનાકાનું અંતર 63 કિલોમીટર છે, એમાં 3 ટોલનાકા આવે છે. આટલું તદ્દન ખોટું બોલે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ ડબલ એન્જિનવાળી સરકાર પબ્લિકને લૂંટે છે. અને હમણાં કચ્છમાં આખું ડુપ્લિકેટ બોગસ ટોલનાકું પકડાયું. આ તો સરકાર પોતે બોગસ ટોલનાકા ચલાવે છે અને ટેન્ડર કાઢે છે અને પબ્લિકને લૂંટે છે અને પબ્લિક પાસેથી પૈસા લે. અને બધી જગ્યાએ આજકાલ ઘણા જ મીડિયાવાળાઓને ધન્યવાદ છે કે થોડું મીડિયામાં ચાલે છે. બધી જ જગ્યાએ માનો કે કોઈ કાર છોડાવો તો પહેલાં ટોટલ રોડ ટેક્સ લઈ લે છે, ટ્રક લઉં તો પણ ટેક્સ લે છે, મંથલી ટેક્સ પણ લે છે, વાર્ષિક ટેક્સ પણ લે છે. આટલો ટેક્સ લેવા છતાં પણ બોગસ ટોલનાકા પર ચલાવે છે, માનો કે એને બદલે યોગ્ય ટેક્સ લેતા હોય. અને એવું અમુક મીડિયાવાળાએ તો હમણાં કીધું અને રેકોર્ડ આઈટીઆઈ મારફતમાં કીધું કે એક એક ટોલનાકાના 600 કરોડ રૂપિયાનો રોડ બન્યો હોય એની જગ્યાએ 3600 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા છે તો પણ હજી ટોલનાકા ચાલુ રાખ્યા. આવા પણ ઘણા દેશમાં ટોલનાકા છે. એટલે આ ડબલ એન્જિનવાળી સરકાર અને આ પબ્લિક, હવે પબ્લિક સમજી જાય, હવે જનતા સમજી જાય કે આ ડબલ એન્જિનવાળાને હવે મોકલવાની જરૂર છે. જો આ ડબલ એન્જિનવાળાને ચલાવશે તો પબ્લિકના ખિસ્સા ખાલી કરી નાખાશે અને કોઈની પાસે પૈસા રહેવા દીધા નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ પાસે, ધારાસભ્યો પાસે, મિનિસ્ટરો પાસે, સાંસદો પાસે અને એના જિલ્લાના હોદ્દેદારો, મોટા મોટા લોકો જ પાસે પૈસા રહ્યા છે. બાકી પબ્લિકને લૂસી લીધી છે અને પબ્લિક પાસે કોઈ પૈસા રહેવા દીધા નથી અને પબ્લિકની હાલત ખરાબ કરી છે. અને ધર્મના નામે મિત્રો, હિન્દુ મુસ્લિમ અને મંદિરોના નામે મત લઈ અને આ સરકાર આ દેશની અંદર, આ દુનિયામાં આપણે મહાસત્તા ઉપર આવવાને બદલે આપણે ખૂબ પાછળ ફેંકાઈ ગયા છે. એનું કારણ માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અણઆવડતને કારણે આવું થાય છે. અમે ડારી ટોલનાકામાં ખૂબ જ ભાઈ મિતેશભાઈ આંદોલન કર્યા, ઘણા 25-25 દિવસ સુધી બેઠા, પણ આ સરકાર આ પેલી ગેંડાના સાંભળાની સરકાર છે. આની સાંભળી છે આ હાલની સરકાર ડબલ એન્જિનવાળી, એને સાંભળવું, ગેંડાનું સાંભળવું હોય ને એની સાંભળી છે. એટલે આ સરકારની સામે આ સરકાર દાદાગીરી કરે અને પોલીસ ડિપાર્ટ એના અંડરમાં છે અને પોલીસ ડિપાર્ટને પૂરેપૂરો પાવર આપી દે અને પોલીસ ડિપાર્ટને પણ ભ્રષ્ટાચારમાં ભાગ આપે છે. એટલે પોલીસ ડિપાર્ટ આ ટોલનાકાવાળાને સપોર્ટ કરે, પોલીસ ડિપાર્ટ પબ્લિકને સપોર્ટ કે વિસ્તારવાળાને કોઈ સપોર્ટ કરતી નથી અને જેલમાં પૂરી દે. મને પોતાને 2 દિવસ ગેરકાયદેસર જેલમાં રાખ્યો હતો, મારી ઉપર ખોટી ફરિયાદો કરી અને આવું અન્ય કાર્યકર્તાઓ પર કરશે. એટલા માટે અમે આગેવાનો થાકી ગયા છે આંદોલનથી. અને છતાં પણ આ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી જો આંદોલન કરશે અને તો આમ આદમી પાર્ટી પણ એમની સાથે જોડાશે. આ નવું ટોલનાકું ખુલે છે તો એ નવા ટોલનાકાનો જે ત્રાસ શરૂ થાય તો એની સામે અમે પણ આંદોલનમાં જોડાશું.